વેલકમ ટુ કિચન ક્રાફ્ટ. આજે આપણે પનીર બટર મસાલા માટે એક પ્રીમિક્સ તૈયાર કરીશું. તમે માર્કેટમાંથી જે ઇન્સ્ટન્ટ સબ્જી માટેના પેકેટ તૈયાર લાવો છો એ પ્રીમિક્સ કહેવાય છે. તો આપણે એવા જ પ્રીમિક્સ આજે ઘરે તૈયાર કરીશું. તમે આને તૈયાર કરીને રાખી શકો છો અને પછી જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે ફટાફટ ખૂબ જ ઓછા સમયની અંદર તમે આની અંદરથી સબ્જી તૈયાર કરી શકો છો. જે લોકો જોબ કરે છે અથવા જેમના બાળકો નાના છે અથવા તો જે લોકો પીજીમાં રહી અને બહાર સ્ટડી કરે છે એ લોકો માટે આ પ્રીમિક્સ ખૂબ ઉપયોગી છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે નોનસ્ટિકને ગરમ કરવા મૂકીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. એમાં 1/3 કપ કાજુ, 1 ટેબલ સ્પૂન મગજતરી અને 1 ટેબલ સ્પૂન તલ લેવાના છે. આ ત્રણેય વસ્તુઓને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2-3 મિનિટ માટે શેકવાની છે. આ રીતે શેકવાથી જો એની અંદર કોઈ મોઇશ્ચર હોય તો એ જતું રહે એટલા માટે જ આપણે એને શેકવાનું છે. તમે કાજુ ફાડાની જગ્યાએ આખા કાજુ પણ લઈ શકો છો. શેકાઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને 5-10 મિનિટ રહેવા દઈશું જેથી એ બરાબર ઠંડુ થઈ જાય. પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. બધું બરાબર ઠંડુ થઈ જાય પછી મિક્સરના મોટા જારની અંદર આપણે એને સ્મૂધ ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સરને તમારે એક ધારું ચાલુ નથી રાખવાનું, પણ ચાલુ બંધ કરી અને એને ગ્રાઇન્ડ કરવાનું છે. બરાબર ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન ડુંગળીનો પાવડર. આ તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે અને જો તમે ડુંગળી ના ખાતા હો તો તમારે સ્કીપ કરી દેવાનો, નહીં નાખવાનો. 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન લસણનો પાવડર અને 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર. તમે ડુંગળી લસણ ના ખાઓ તો તમારે એ બંને પાવડર સ્કીપ કરી દેવાના. હવે ફરીથી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું જેથી બધા મસાલા કાજુ મગજતરી અને તલની સાથે મિક્સ થઈ જાય. એક પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલરમાં નાખ્યો છે. આ બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો નહીં નાખવાનો. મેં ફરીથી ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. અત્યારે તમને હું આની અંદરથી સબ્જી કેવી રીતે બનાવાય એ બતાડી રહી છું, એટલે મેં ચાળ્યું નથી, પણ તમારે આને ચાળીને પછી સ્ટોર કરવાનું. તમે આને કાચની બોટલમાં સ્ટોર કરશો તો વધારે સમય સુધી એ સારું રહેશે અને બિલકુલ ખરાબ નહીં થાય. ફ્રીજમાં તમે એને 4-5 મહિના સુધી અને 12-3 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો, પણ એને ચાળીને ભરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે જ્યારે પણ સબ્જી બનાવી હોય ત્યારે આ પ્રીમિક્સની અંદર 1 કપ પાણી ઉમેરવાનું અને એને બરાબર મિક્સ કરી લેવાનું. એની અંદર બિલકુલ લમ્સ ના આવે એ રીતે અને પછી એને 2-3 મિનિટ રહેવા દેવાનું. આમાંથી 4-5 વ્યક્તિ માટે સબ્જી તૈયાર થશે. એક નોનસ્ટિકમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. મેં અહીંયા આગળ 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. એની અંદર થોડું જીરું નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલું. 1/2 ટીસ્પૂન હિંગ નાખવાની છે અને એની અંદર અહીંયા આગળ મેં 1 ટામેટાને છીણીને નાખ્યું છે. જો તમારી પાસે ટોમેટો પ્યુરી હોય તો તમે 1/2 વાટકી ટોમેટો પ્યુરી પણ ઉપયોગમાં લઈ શકો છો. ટામેટાને આપણે 2 મિનિટ માટે તેલની અંદર સાતવી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે. ટામેટા સંતળાઈ ગયા છે તો હવે આપણે એની અંદર આપણે જે પ્રીમિક્સ પલાળીને રાખ્યું છે એ ઉમેરી દઈશું. પ્રીમિક્સવાળા વાસણની અંદર આપણે ફરી થોડું પાણી લઈશું અને એડ કરીશું, લગભગ 5-6 ચમચી જેટલું. બરાબર મિક્સ કરી અને એને આપણે 2-3 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું. 1/2 ટીસ્પૂન કસૂરી મેથી એની અંદર ઉમેરીશું. કસૂરી મેથી આપણે આ રીતે જ્યારે સબ્જી બનાવે ત્યારે જ નાખવાની છે. જો તમે પ્રીમિક્સની અંદર એને મિક્સ કરી દો તો ઘણીવાર એના લીધે પ્રીમિક્સ બગડી જતું હોય છે. 2-3 મિનિટ ઉકળશે પછી આ રીતે તેલ છૂટું પડશે તો ગ્રેવી આપણી બની અને તૈયાર છે. એની થિકનેસ પણ અત્યારે બરાબર આવી ગઈ છે. તો હવે એની અંદર આપણે પનીર એડ કરીશું. અત્યારે હું થોડું પનીર છીણીને અને થોડું પનીર ટુકડામાં એ રીતે એડ કરું છું.
તમારે પનીરની સાથે કોઈ શાકભાજી એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો, ગાજર, વટાણા, કેપ્સિકમ, જે તમને પસંદ હોય. તમે આ ગ્રેવીમાંથી પનીરની કોઈ પણ સબ્જી બનાવી શકો છો, જેમ કે પનીર તૂફાની, પનીર અંગારા, બાલટી પનીર, આ બધામાં આ જ ગ્રેવીનો ઉપયોગ થાય છે. 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણી સબ્જી અત્યારે બની સર્વિંગ માટે તૈયાર છે. સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને એને કોથમીર અને છીણેલા પનીરથી ગાર્નિશ કરીશું. આ સબ્જી બનાવવામાં આપણે પ્રીમિક્સનો ઉપયોગ કર્યો છે, જેમાં આપણે બધી ડ્રાય વસ્તુઓ લીધી છે. તેમ છતાં આનો ટેસ્ટ આપણે જે ફ્રેશ ગ્રેવી બનાવીને સબ્જી બનાવીએ એના જેવો જ આવે છે. તો તમે આ રીતે સબ્જી બનાવી ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને શેર કરો. ફરીથી મળીએ નવી રેસીપી સાથે.